નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ પાટીલ તમારું સૌનું S24 ન્યૂઝ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. અને ઘણીવાર આપણે અલગ અલગ વિષય લઈને અહીંયા આવીએ છીએ સ્ટુડિયોમાં અને તમારી સાથે શેર કરીએ છીએ. તો આજે એવો ખૂબ સરસ અને ગુજરાતનું નામ, ખાલી ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું નામ રોશન કરતું એવા શોર્ટ મૂવી ઘણી બધી બની રહી છે, પણ એમાં એક જે ખરેખર ખૂબ સરસ અને સુરતથી આખી ટીમ બનાવી રહી છે અને જે બની ગઈ છે મૂવી, નોમિનેટ થઈ છે. તો પ્લીઝ એવા મૂવી જોવા માટે ઘણા બધા લોકો ઉત્સુક હોય છે અને જાણવા માટે ઉત્સુક હોય છે, તો એવી ટીમ અમારી સામે આજે આવી છે, અમારી પાસે બેસેલી છે અમારા સ્ટુડિયોમાં. તો સૌથી પહેલાં તમને બધાને કોંગ્રેચ્યુલેશન. તો તમારું મૂવીનું જે નેમ છે તે એકવાર જોરથી બોલશો તમે, કેમ કે અમારા દર્શક મિત્રોને આજે ખબર પડશે કે સસ્પેન્સ શું હોય છે અને થ્રિલર શું હોય છે. તો 1 2 3 ધ સ્ટ્રેન્જર ઓન ધ બસ. નહીં સમજ પડી ને? એવું જ છે. મૂવીનું જે કાસ્ટિંગ છે, જે સિનેમેટોગ્રાફી છે અને જે બધા કલાકારો છે, આર્ટિસ્ટ છે, એવા બધા સસ્પેન્સ જ છે. તો હું તમારું બધાનું સ્વાગત કરું છું. આજનો જે અમારો સબ્જેક્ટ ને જે ટીમ આવી છે અહીંયા, એ લોકોને મળાવીશ તમારી સાથે અને પ્લસ એમની સાથે આપણે ચર્ચા કરીશું એમના મૂવી માટે અને કેવી રીતે બનાવ્યું અને શું સ્ટ્રગલ એ લોકોએ કર્યું છે. પણ એની પહેલાં તો અગેન હું તમારા તરફથી ને હું જિગ્નેશ S24 ન્યૂઝ તરફથી તમને સૌને કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ બધાઈ કે તમે સુરતમાં રહીને આજે એક પ્લાન બનાવ્યો અને અલગ કંઈ કરવાનો વિચાર કર્યો છે. તો તમારું જે સબ્જેક્ટ છે તે મેં જ્યાર સુધી મને ખબર છે ત્યાર સુધી તો ખતરનાક સબ્જેક્ટ તમે લઈને આવી રહ્યા છો. અને આવા સબ્જેક્ટમાં ઘણી વાર એવું થાય છે કે રિસ્ક બહુ વધારે હોય છે, અને એ મને એવું લાગે છે કે એ સબ્જેક્ટ હજુ પણ તમારા ચહેરા પર દેખાઈ રહ્યું છે જે પ્રમાણે તમે એકદમ સિરિયસ લાગી રહ્યા છો. તો દર્શક મિત્રો, તમે અત્યારે એમ ટેન્શન નહીં લેતા, કેમ કે આ લોકો ખરેખર ખૂબ એન્જોય કરે છે અને શૂટિંગના વખતે પણ આ લોકોએ કરી. પણ મેં સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ, બૃગેશ અમીન સાહેબ જે છે રાઇટર, ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસર, તો કોંગ્રેચ્યુલેશન, કેમ કે તમે એટલું મોટું રિસ્ક લીધું. એઝ અ પ્રોડ્યુસર ઘણી વાર એવું થાય છે કે હા હા, તો તમને એમ આ સબ્જેક્ટ જ્યારે તમારી સામે આવ્યો તો શું વિચાર હતો કે કેવી રીતે કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે મને આ વિચાર આવ્યો કે મને આ કન્સેપ્ટ ઉપર મને કામ કરવું છે, તો મેં રાતોની રાતો 4-5 રાતો બસ લખ્યો આ કન્સેપ્ટ અને દિમાગમાં ફિટ કર્યો. ત્યાર પછી મારું દિમાગમાં ફિક્સ થયું કે હા, મને ખાલી 3 જ કેરેક્ટર જોઈએ છે. આખું શૂટિંગ નાઇટમાં કરવું છે મારે, અને આઈ ગેસ 3 નાઇટમાં મારે આખું શૂટિંગ આખું ખતમ કરી દેવું છે. એ મેં પ્લાન કર્યો, કારણ કે મેં વિચાર્યું કે ભાઈ એ સ્ટેજ પર મારું એટલું બજેટ નહીં હતું કે ભાઈ હું આખું પ્રોડક્શનને એટલું લઈ શકું. તો મેં લિમિટેડ ડેઝ રાખ્યા, લિમિટેડ કેરેક્ટર્સ રાખ્યા, નાઇટ શૂટ રાખ્યું કે જેમાં મને બીજી બધી પ્રોબ્લેમ્સ નહીં પડે, લોકેશન્સ મને ઇઝીલી મળી જાય, અને મેં બીજા બધા બહુ બધા લોકો સાથે કોલેબોરેશન કર્યું. અને તેનાથી મને ફાયદો એ થયો કે મારી ફિલ્મમાં એક સિનેમેટિક જે લાર્જર ધેન લાઈફ જે એક ફીલ આપી હતી એ મેં આપી શક્યો. રાઈટ. અને તમે આજે વિચાર લઈને આવ્યા છો, તમે કીધું કે જ્યારે મેં રાઇટિંગ કરતો, જ્યારે લખતો હતો આ સબ્જેક્ટ, તો ઘણી વાર શું છે કે અત્યારે ટ્રેન્ડ ચાલે છે અને ગુજરાતી જે ફિલ્મો બની રહી છે અત્યારે માર્કેટમાં આવી રહી છે એ પ્રમાણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીને એક પુષ્ટો મળ્યું કે અત્યારે જે પ્રોડ્યુસર આવી રહ્યા છે, નવા એક્ટરો આવી રહ્યા છે, તો એ લોકોને પણ એક સારા ચાન્સીસ છે આગળ વધવાના. તો આ સબ્જેક્ટ ખરેખર ખૂબ સરસ છે. બંટી પટેલ અમારી સાથે છે જે DOP ને એડિટર છે અને પ્લસ સિનેમેટોગ્રાફી એમની અંદર છે. તો તમને ઘણી વાર શું થાય છે કે જે અત્યારે જે ટેકનોલોજી આવી રહી છે એ ટેકનોલોજી પ્રમાણે ઘણી બધી વસ્તુ દિમાગમાં હોય, પણ એને પ્રેઝન્ટ કેવી રીતે કરવું અને દર્શકો મિત્રો સુધી કેવી રીતે પહોંચાડવું એ બહુ કઠિન કામ હોય છે. તો તમને કેટલું પ્રોબ્લેમ થાય આમાં? એકચ્યુઅલી ડે બાય ડે ટેકનોલોજી તો વધતી જ જાય છે, રાઈટ? એટલે ફર્સ્ટ ઓફ ઓલ ચેલેન્જ આવે કે કયો કેમેરો યુઝ કરો, બીકોઝ હોલ જે શૂટ હતું એ આપણે નાઇટમાં શૂટ કરવાનું હતું, રાઈટ? નાઇટમાં જ્યારે શૂટ કરવામાં પહેલો પ્રોબ્લેમ આવે લાઇટિંગ્સનો, સેકન્ડ કે આજે મતલબ જે તમે મૂવી ટેકનિકલી વર્ડ્સ ના સમજ પડ્યો બટ ગ્રેઇન્સ વધારે આવે છે, ઓકે? એટલે માટે આપણે હાઈટેક કેમેરા યુઝ કરવા પડે અને હાઈટેક કેમેરા માટે ભાડું રેન્ટ વધારે હોય છે, એટલે કોસ્ટિંગ જે છે તે વધતું જાય છે. એક્ઝેક્ટલી, બીકોઝ નાઇટ શૂટ છે. બટ જ્યારે બૃગેશ, અમે લોકો પહેલેથી ફ્રેન્ડ્સ જ છે, એટલે બૃગેશ જ્યારે મને અપ્રોચ કર્યો કે તારે એઝ અ DOP કામ કરવાનું છે, હોલ કેમેરા તારે ઓપરેટ કરવાના છે તારી અંડરમાં, તો મેં કીધું વાંધો નહીં. અને એણે મને ડિસ્ક્રાઇબ કર્યું કે નાઇટમાં છે, તો પહેલાં એના માટે જ અમારા લોકોએ પ્રી પ્રોડક્શન બહુ ટફ બનાવવું પડ્યું અમારે. પ્લાનિંગ તમારે પ્લાનિંગ બહુ કર્યું કે અમને કયા શોટ લેવા છે. જરૂરિયાત મનતા તમે શોટ વિચાર્યા કે વધારે શોટ અમને એક્સ્ટ્રા લેવા નથી, અમારે એના ઉપર ટાઈમ બગાડવો નથી. અને અમે
બે કેમેરા સેટઅપ રાખ્યું કે એક કેમેરાથી શૂટિંગ કરું તો બે કેમેરાથી શૂટિંગ કરે તો જલ્દી થશે અને જે શોટ લેવા હશે ફટાફટ લઈ શકાય. એટલે પછી બંટીને મેં વાત કરી કે આ હિસાબથી શૂટ કરું છે અને 3 દિવસમાં મારે કમ્પ્લીટ કરવું છે, તો અમે બેસીને બધા શોટ નક્કી કર્યા કે ભાઈ આ હિસાબથી આ શોટ અમે લઈશું, આ દિવસે આ શોટ લઈશું, સેકન્ડ ડે આ લઈશું, થર્ડ દિવસે આ લઈશું. એટલે જે પ્રિપેરેશન જેને કહેવાય કે તમે પહેલેથી લઈને બેસેલા કે ભાઈ મારે આટલા ટાઈમમાં આટલા શોર્ટ પીરિયડમાં આ બધી વસ્તુ કરવાની. કરેક્ટ. સરસ. હું તમને મળીશ. અમન સુકડિયા સાહેબ, તમે આમાં લીડ રોલ કરી રહ્યા છો અને ઘણી વાર એવું હોય છે કે ઘણા બધા ચેલેન્જીસ હોય છે જ્યારે આપણે ખાલી દિમાગમાં તમારા સબ્જેક્ટ હોય, તમે રાઇટિંગ જ્યારે કરો છો, લખો છો ત્યારે, અને એના કેરેક્ટર હોય છે અને સાથે સાથે જે લીડ કરે છે આજે તમારી પર ડિપેન્ડ હોય છે મૂવી અને તમારા ચેલેન્જીસ હોય છે ઘણા બધા, તો તમને શું ચેલેન્જીસ ફેસ થયા? આમાં ચેલેન્જીસ એવા તો એ લાઈક અમારી પહેલી ફિલ્મ છે જેમાં મેં આવી રીતે એક્ટિંગ કરી છે. થેન્ક્સ ટુ બ્રુગેશ અમીન જેમણે મને ચાન્સ આપ્યો એક્ટિંગ કરવા માટે. મને કોન્ફિડન્સ નહોતો એટલો કે હું કરી શકીશ, પણ એ બ્રુગેશને બહુ એમ કોન્ફિડન્સ હતો કે ના તું કરી જ લેશે, તું કર એમ. તો પછી એવું હતું કે હા ચલો આપણે કરીએ. પછી બે વાર એક બે ઓડિશન્સ પણ થયા અને ઓડિશન મજા આવી, બહુ થતું નહોતું. પછી બ્રુગેશ કહે છે અડ્યો કે થશે તું કર એમ. બસ મારે મનાવવો પડ્યો, કારણ કે એને એવું હતું કે આ કેરેક્ટર મેં મારા લાઈફમાં ક્યારેય કર્યું નથી, આ કેરેક્ટર જે મેં જોયું છે એ મેં ક્યારેય હું આવો છું નહીં, મારા રિયલ લાઈફમાં બી આવું કેરેક્ટર હું મેં કર્યું નથી. કેની અંદર સિગરેટ સ્મોકિંગના સીન છે કે બીજા બધા સીન છે, છોકરી છેડવાના સીન છે, તો હું ક્યારેય કરતો નથી. અને આ ઓપોઝિટ કેરેક્ટર જ્યારે કરવાનું આવશે તો મેં કીધું તું એનું ટેન્શન નહીં લે, તું પહેલાં એ વિચાર કે હું કરી શકું છે, મારે કરવું છે. તો એ પહેલાં એને કન્વિન્સ કર્યો અને પછી અમે વિચાર્યું કે તારા કેરેક્ટર વિશે, એનું સોશિયલી મેન્ટલી અને ફિઝિકલી, મેં એને બોડી લેંગ્વેજ. હું એક સિમ્પલ ક્વેશ્ચન, એમને કોઈ દિવસ સ્મોક નહીં કર્યું કે છોકરીઓને છેડખાની નહીં કરી, તો તમે કરેલી? રોમેન્ટિક ફિલ્મ, મતલબ રોમેન્ટિક ફિલ્મ આવે એટલે બ્રુગેશ અમીન. અમારે બી કોઈ કોન્સેપ્ટ આવે કે અમારે કોઈ રોમેન્ટિક મૂવી બનાવી છે તો ડિરેક્ટર કોણ રાખવું? આવું હોય છે ઘણી વાર કે તમને કર્યું કઈ નહીં હોય, તમે જેવી કે સ્મોકિંગ નથી કરતા, છેડખાની નથી કરતા, પણ એક દિમાગમાં હોય, બીજાને જોઈ જોઈને શીખી ગયા હોય કે કેવી રીતે છેડખાની થાય છે. રાઈટ. આપણે પાછા વળી એમની અમન સર સાથે, તો તમે એમને તો તમને નોલેજ આપ્યું કે આવી રીતે તમારે કરવાનું છે, પછી તમે ખરેખર કર્યું કરી? યસ, એ તમે ફિલ્મમાં જોઈ શકો છો અને બહુ સારી રીતે એને પ્રેઝન્ટ થયું છે અને કેરેક્ટર મારા તરફથી એને પૂરો ન્યાય આપવાની ટ્રાય કરી છે. મેં તમે બાકી ફિલ્મમાં જોઈ શકો છો કેવું છે, એ તો તમારે જોવી જ પડશે. નેક્સ્ટ આપણે મળી એમના લીડ છે, કેરેક્ટર છે અને ખતરનાક નહીં કહેવાય ને, ખૂબસૂરત લેડીને એ મૂવીમાં ખતરનાક છે, પણ અત્યારે ખરેખર તમે ખૂબ સરસ દેખાઈ રહ્યા છો અને તમે મળી શકો છો અમારા જે લીડ એક્ટ્રેસ છે તાહેરા મિશ્રી. તો કેવું લાગ્યું તમને આ જે કેરેક્ટર મળ્યું એ વિષય? મેં તો આઈ હેડન થોટ કે મેં આ કેરેક્ટર કરીશ. આઈ વોઝ કમ્પ્લીટલી, મને મેં એવરી ટાઈમ જ્યારે બ્રુગેશ સાથે મૂવી કરું છું તો હું ડિરેક્શન ટીમમાં જોઉં છું, તો મને થયું કે હું પણ એસિસ્ટન્ટ ડિરેક્ટિંગ કરીશ કે એવું જ કંઈ કરીશ, બટ મને એકચ્યુઅલી એક્ટ્રેસ બનાવી દીધી અને મારા માટે એક નવું એક્સપિરિયન્સ હતું. ના, હું શું જોયું તમે કે હા એ પરફેક્ટ છે એમની માટે? એકચ્યુઅલી આનું સજેશન મને પ્રણવે આપેલું કે કાસ્ટિંગ તેમણે, કે મને મેં બહુ બધી છોકરીઓ મને એમ જોઈ કે જે મને ઓડિશન્સ મેં લીધા, બહુ બધા સ્ક્રીન ટેસ્ટ લીધા, પણ મને કોઈ દિમાગમાં બેસતું જ નહોતું કે મને એક સિમ્પલ ભોળી છોકરી જોતી હતી કે જેની પાછળ એક અલગ જ દુનિયા છે. તો એવા કેરેક્ટર મેં બહુ બધા પણ મને નહીં મળ્યા. ત્યાર પછી મેં પ્રણવ જે મારી ફિલ્મમાં હંમેશા હાજર, મેં એને વાત કરી કે આવું કેરેક્ટર છે તો આપણે શું કરી શકીએ, આ કેરેક્ટર આપણે ક્યાં ગોતી શકીએ, તો પ્રણવે મને એમ કીધું કે એકચ્યુઅલી આપણી ટીમમાં જ છે. મને નહીં મળીને તને મળી ગઈ. તો એને કીધું કે તાહેરાનું તું વિચાર એકવાર કે તાહેરા કરી શકે કે નહીં કરી શકે, એનો લુક જાય છે. મેં કીધું કે કરેક્ટ, મેં કીધું કે તાહેરા કરી શકે. પછી સેમ વસ્તુ મારે અમનની જેમ મારે તાહેરાને બી બનાવી પડી કે આ ક્યારે તારે હવે ડિરેક્શન ટીમમાં નથી આ ફિલ્મમાં કરવાનું કામ, તારે એઝ અ લીડ એક્ટ્રેસ કામ કરવાનું છે.
અને ઘણી વાર એવું થાય કે તમારી સામે હોય અને તમે એને ઓળખી નથી શકતા. કરેક્ટ. પણ એ કામ હોય છે પ્રણવભાઈ, તમે જો કાસ્ટિંગ ડિરેક્ટર છો, તમે કાસ્ટ કર્યું છે, તો તમે કયા નજરથી જોવો, એટલે કયા નજર એટલે પેલી નજરથી, એટલે કયા કયા દૃષ્ટિકોણથી જોવો છો, કયા નજરથી જોવો છો કે હા આ વ્યક્તિ પરફેક્ટ થઈ શકે છે? કાસ્ટિંગ માટેની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ અમે જ્યારે આ ફિલ્મ કરી હતી ત્યારે 2013-14 અમે લોકો આ ફિલ્મ કરી હતી એન્ડ વી ઓલ હેવ ફ્રેન્ડ્સ. તો અમે લોકો જ્યારે આ બધી ફિલ્મ માટે બેસીએ અને વાતચીત કરતા હોય તો હું ઓલવેઝ થિયેટર કરતો હોઉં અને થિયેટર પર એવું હોય કે તમે પર્ટિક્યુલર જે કેરેક્ટર, તમારું ફિઝિક્સ, તમારી બોલી, તમારા લુક, એ બધું જો એક પર્ટિક્યુલર લાઇનમાં બેસતું હોય ને તો જ તમને કેરેક્ટર કરવાનો મોકો મળે. તો જ્યારે પણ હું પોતે મારી આજુબાજુ જેટલા પણ મારા ફ્રેન્ડ્સ છે જે આ લેવલ પર એક્ટિંગ કરી રહ્યા છે કે કોઈ પણ, તો હું એ લોકોને એ રીતે ઓબ્ઝર્વ કરું કે અગર આવું કંઈક કેરેક્ટર હોય કે કંઈક પણ મને કોઈ પૂછે કે અમને આ રીતના કેરેક્ટર જોઈએ છે તો હું એ લોકોને સજેસ્ટ કરી શકું, તો હું ઓબ્ઝર્વ એ રીતના કરું છું. એટલે જ્યારે આ ફિલ્મ કરવાની હતી ત્યારે બટ ઓબ્વિયસ અમન અને તાયરા બંને મારા મગજ પર એકદમ વ્યવસ્થિત રીતે ફિટ થઈ ગયા હતા કે અગર જો આ કેરેક્ટર આ રીતના બોયઝનું છે તો અમન સિવાય કોઈ નહીં કરી શકે. એન્ડ મેં બૃગેશને મળીને બહુ બધી વાર કીધું એને, પહેલાં એ નહીં રેડી હતો કે ના કેરેક્ટર જોઈએ છે. એક્ટર નહીં, મેં રોકીશ તમને. તમે એમ ઊંચા કર્યો કે હા અમન જે છે પરફેક્ટ કરી શકે છે આ કેરેક્ટરને, તો તમે ક્યારે જોયું એમને સ્મોકિંગ કરતા? સ્મોકિંગ કરતા નથી જોયો, બટ એ જ એટલે ફિલ્મ દરમિયાનની વાત કરું તો એ ટાઈમ એવો હતો કે વી ઓલ આર વેરી એન્થુ એન્ડ વી ઓલ આર લાઈક કહેવાય ને કે અમે લોકો જ્યારે કોઈ પણ વસ્તુ કરવા બેસતા હતા ને તો અમે લોકો ટાઈમ લિમિટ કંઈ નહીં થતા. તો અમન જ્યારે અમારી સાથે હોય છે ત્યારે અમને એવું લાગે છે કે આ માણસ અગર જો આજે જાગશે ને તો 2 દિવસ કદાચ અમને બધાને જગાડશે ને કામ કરશે. એન્ડ પર્ટિક્યુલરલી સ્મોક તો નહીં પણ એની પાછળ કોઈ એક માણસને રોકી દો જેને કન્ટિન્યુઅસલી એ વસ્તુની અંદર રાખે, તો એ વસ્તુ મેં પોતે કરી હતી ઓન સેટ કે અમન જ્યારે સ્મોક નહીં કરતો હતો તો મેં કીધું ચલ મેં કરુંગા ઓર તું દેખેગા, તું દેખ ઉસકે બાદ તું ભી ટ્રાય કર, ક્યુંકિ મેં ભી ફર્સ્ટ ટાઈમ કર રહા થા ઉસ ટાઈમ પે. યે મુજે નહીં લગતા સ્મોકિંગ ટ્રેનર છે મારો. યે આ જે બધી વાતો છે આ તો આ લોકોની ટીમ છે, આ લોકોએ ખાસા ટાઈમથી મહેનત કરી રહ્યા છે અને આજે એનું રિઝલ્ટ તમે જોયું ટ્રેલરની અંદર. પણ હું એક નાનકડી તમને રિક્વેસ્ટ કરીશ કે જેવી રીતે તમે સિલેક્ટ કર્યા કે હા બે કેરેક્ટર છે પરફેક્ટ છે મારા મૂવી માટે, તો ઓડિશનમાં તમે શું લીધેલું, કેવી રીતે ઓડિશન લીધેલું? ઓડિશન મેં સ્ક્રીન ટેસ્ટ, એક લુક ટેસ્ટ કરેલો અમે, કે મેં એમની સાથે એક મેકઅપ, મારી મમ્મી ઇઝ મેકઅપ આર્ટિસ્ટ, સો મેં એમનો મેકઅપ કરાવ્યો, લુક કપડાં ચેન્જ કરાવ્યા અને મેં જોયું કે આ જે મેં કેરેક્ટર ઇમેજિનેશન કરેલું એ કેરેક્ટર પ્રમાણે જાય છે કે નહીં. અને એક કેરેક્ટર મને લાગ્યું કે એક હદ સુધી મને જે જોતું હતું એ મને દેખાઈ શકે, પડદા પર દેખાશે, એટલે પછી મેં લોક કર્યું અને પછી કીધું કે ચલો હવે આપણે ઓન ફિલ્ડ ઉપર, હવે શૂટ પર, ઓન ફ્લોર ઉપર આપણે શૂટ કરવા જઈએ. એમાં સેકન્ડ ચેલેન્જ ક્યાં આવે છે કે તમે ધારો કે કેરેક્ટર ઓન આઈ જોતા હોવ ફેસ ટુ ફેસ અને કેમેરાની પાછળ આગળ તમારે જોવાનું હોય છે, આ બંનેમાં બહુ ડિફરન્ટ, રાઈટ? એટલે એ ટાઈમે વધી જાય છે તમારી ચેલેન્જ કે આ કરી શકશે, લાઈક ઓન ફિલ્ડ તમે કરાવી દો છો એને, બટ કેમેરાની આગળ કેવું લાગશે, કેમેરા કોન્શિયસ એક હોય છે. તો એક નાનકડું તમે કરાવી શકો છો અત્યારે જો આપણે વાત કરીએ તો? અમન પાસે કરાવો. અચ્છા એક એક શૂટિંગની વાત કહું તમને, જ્યારે એટલે હું કેરેક્ટર કરવાની ટ્રાય કરતો હતો ને તો અમે લોકો જસ્ટ એક બસનો સીન છે અને હું એની સામે જઈને બેસું છું અને આમ બુકમાં હોય છે, તો લાઈક હું એક લુક આપું છું, તો લુક આપ્યા પછી જસ્ટ કેમેરા કટ થયો ને પછી કે અરે યાર તું આવું નહીં કર, મને બીક લાગે છે એમ એટલે કેટલો રિયલ થતું હતું એમ અમને અમારાથી. તો તમે શું ઇમેજિન કરતા હતા કે આજે સરસ રાત છે, એક છોકરી મળી છે, એવું બૃગેશે મને કીધેલું કે આવું વિચાર છે. આ પ્રકારનો આવો એક તારું ગુન્સનું કેરેક્ટર છે કે તારે આ ફીલ માટે તું અંદર એનો એક ખોસતો રોડ તું બસમાં ઘૂસી ગયો છે અને તને સારી છોકરી મળી, તને આ એક તારું શિકાર મળી ગયું છે,
ઓ શિકાર ઓકે હા એની બહુ સારી હેબિટ છે બ્રુગેશ ની એ કોર અમને સીન સમજાવો હોય ને તો એવી રીતે જ અમને આખું ફીલ કરાવે કે કઈ રીતે શું એ સીનમાં થાય છે તો તમે કયું ફીલ કરો છો બીજા એનાલોજીઝ આપે બીજી બધી અલગ અલગ સિક્વન્સીસની તો એનાથી અમને ખબર પડે કે અમને કઈ રીતે એક્ટિંગ કરવાનું રાઈટ મેં ટ્રેલરમાં જોયું કે તમે એકદમ સિમ્પલ ગર્લ છો હા તો તમે મેગેઝિનમાં ફેશન વાળા કેમ ફોટા જોતા હતા તે સિમ્પલ ગર્લ હોય તો મેગેઝિનમાં ફોટા તો જોઈને એન્જોય તો કરી શકે ને એની પાછળ બી એક બિહાઇન્ડ ધ એક સ્ટોરી છે કે એ મેગઝિનની પાછળ છુપાવાનું રીઝન એ છે કે જ્યારે એક હદ સુધી એ છોકરીને શું કહેવાય કે કોઈ વ્યક્તિ ઘૂરે છે મેન્ટલી હેરેસ કરે છે ત્યાર પછી એને પોતાનો ફેસ છુપાવવા માટે એ પોતાનો ફેસ છુપાવવા માટે મેગઝિનનો એક કવર લે છે પણ એની પાછળ એક બીજી સ્ટોરી છે કે જો તમે જ્યારે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે એ કેમ મેગઝિનની પાછળ જોવે છે રાઈટ તો એ મેગઝિનની પાછળ જોવાનું બી એક બીજું રીઝન છે કે જમે તમે ફિલ્મમાં જોશો તો એમને ખબર પડશે કે એમના ચહેરાના હાવભાવ શું હતા ઓકે મતલબમાં આ લોકોએ જે વિચાર્યું છે એકદમ સસ્પેન્સ રાખ્યું છે મારી સાથે અત્યારે કે આ લોકો શેર કરતા નથી વધારે પણ મેં જેમ આપણને કીધું કે એકવાર કાસ્ટિંગ થાય અને તમે જે તમારું ઓડિશન ચાલતું હોય ને કેવી રીતે તમે આપશો બંને છે ને તો એક જોઈએ નાનકડું સીન તો એકવાર ડિરેક્ટરની બી ડિરેક્ટ કેવી રીતે આપણે જોવું પડે ને તમે આપણે એ જ સીન કરીએ કે તારે ઘૂરીને જોવાનું તમે જે રીતે આપણા સેટ પર જેવી રીતે બ્રીફ આપેલી ને અમને એવી રીતે એકવાર પાછી એકવાર બ્રીફ થઈ જાય અચ્છા ચલો કઈ વાંધો નહીં જાણવા મળે છે કે એઝ અ ડિરેક્ટર શું વિચારે છે અને કેવી રીતે તમને આઈડિયાઝ આપે છે ને કેવી રીતે તમારે એક્ઝિક્યુટ કરવાની છે તો પ્લીઝ તમે જરા ફર્સ્ટ ઓફ ઓલ તમે એકબીજાની સામે જોશો થોડા એકબીજાને લુક આપશો થોડા રિલેક્સ થશો અને એક નોર્મલ બ્રીધિંગ લો આ રિલેક્સ હતું સોરી કેમેરા મેં દેખજો પ્રોપર ઓકે ટેક અ લોંગ બ્રીથ ડીપ બ્રીથ અને એકબીજાની સામે જોવો પછી હું તમને નરેટ કરતો જઉં ને તમે એકબીજાની સામે જોતા જાઓ ઠીક છે ખાલી સામે આપણે જોઈએ હા યસ અમારી મેગેઝિન તમે જોઈ રહ્યા છો અત્યારે જે આ મૂવીનું ટ્રેલર જોયું તમે ફિલ્મનો સરસ સીન પરફોર્મ થવા જઈ રહ્યો છે સરસ છે હા સરસ ગમશે તમને ઓકે ચલો લેટ ગેટ બિટ સિરિયસ કેમેરા રોલ થઈ રહ્યો છે ઓલરેડી મારો કેમેરા આ કેમેરા તો રોલિંગ જ છે ઓકે સો અમને એને નીચેથી પગથી લઈને ઉપર સુધી જો અને તહેરા તું તારા પેપરમાં જ છે એને એક લુક આપ અને ફરી પાછું પેપરમાં જો તું અમન તારી દાઢી પર હાથ ફેરવ થોડો થોડા લિપ્સ પર હાથ ફેરવ ઓકે તારા પેપર નીચે લઈ લે અને હા એને જો ખૂબ સરસ અહીંયા મને મેં સિરિયસ થઈ ગયો બાકી એન્કર એટલા જલ્દી સિરિયસ નહીં થાય મેં એમ વિચારતો હતો કે સામેથી મારવાનો સીન નહીં હતો તમારો પેપર નીચે કરીને ટાણને એક મૂકવાને એવું કંઈ હતું નહીં અનફોર્ચ્યુનેટલી નોટ નહીં તો મને બહુ મજા આવતી તમે આટલી સિમ્પલ ગર્લ એની સિમ્પલ પછીની આગળની ઘટના અલગ છે રાઈટ ઘણીવાર શૂટિંગ જ્યારે ચાલતી હોય ને ત્યારે એવા ઇન્સિડેન્ટ હોય કે એવા ટાઈમ હોય ઘણા બધા અલગ અલગ વસ્તુ થઈ જાય જે આપણે નહીં જાણતા હોય છતાં થઈ જાય તો એવું કંઈ ઇન્સિડેન્ટ તમારે યાદ હોય હા બહુ બધા છે બહુ બહુ યાની મને ખબર છે ત્યાં સુધી હું પ્રોડક્શનની ટીમમાં હતો એન્ડ અમે લોકો ટાઈમ ટુ ટાઈમ થોડું જમવાનું મંગાવવું જ પડે કારણ કે આર્ટિસ્ટ આટલી બધી મહેનત કરતા હોય તો તો હું અને મારી સાથે બીજો એક પ્રોડક્શનમાં છોકરો હતો અમે લોકો જમવાનું લઈને આવ્યા અને આ બધા જ લોકો શૂટિંગમાં અને શોર્ટ લેવામાં અને અમારા જે બસવાલા અંકલ હતા બસ ડ્રાઈવર બીકોઝ અમે લોકો બીઆરટીએસની મેઇન ડેપો ઉધનામાં છે ત્યાં કર્યું હતું તો એ પણ એટલા બધા અમારી સાથે જોડાઈ ગયા હતા એન્ડ
કન્ટિન્યુઅસલી શોર્ટ ચાલે છે અને શૂટિંગ ડ્યુરેશન વધે છે. અમે લોકો ખાવાનું આવીને એકદમ ઠંડુ પડી ગયું. ધાયન મને કોઈ પૂછ્યું ભાઈ ખાના રેડી હે, અને બોલા કબ સે રેડી હે સર, સબ અભી તો વાપિસ ભેજના પડેગા. નયા એટલે ખાવાનું આવેલું 8 વાગે અને અમે ખાધું સવારે 4 વાગે. और दो तीन लोग तो ऐसे थे जो बहुत सारी VRTS वहाँ पे थी, तो वहाँ पे ही सो गए थे. उन लोगों को उठाना पड़ा कि भाई अभी शूटिंग खत्म हो रहा है, चलो अभी घर पे निकल. नहीं अभी આવું કઈ થયેલું વચ્ચે કે જયારે તમને તમારા ટીમ માંથી કોઈ એક મેમ્બર વારંવાર યાદ અપાવતો અરે યાર જમવાનું લાવ ને યાર ભૂખ લાગી છે એવું કઈ? યસ યસ યસ. ભૌમિક ભટ્ટ અને યશ મોદી કરીને, તો એમાં કેવું હોય કે ભૌમિક ભટ્ટ લાઈક હંગરી ફૂડી પીપલ, ફૂડી માણસ છે, તો વારે વારે યાર પેલા મને ખાવાનું પ્લીઝ, પેલા મને ભૂખ લાગી, પેલા મને રિચાર્જ કરવું પડે તો જે હવે આપણે વાત કરીશું સિરિયસ વાત, કેમ કે ઘણી બધી શોર્ટ મૂવી આવી રહી છે માર્કેટમાં, અને એક એક પર્પઝ એ હોય છે કે આપણી જે કલા છે, આપણી જે ટેકનિક છે, આપણા જે વિચારો છે એ લોકો સામે પ્રેઝન્ટ કરવા. તો તમને કેટલી ડિફિકલ્ટી ફેસ થઈ જ્યારે તમે આ વસ્તુ કરતા હતા? ઘણીવાર નેગેટિવ પણ આવે છે કે ભાઈ તું શું આ બધું કરે છે. તમે ડિફિકલ્ટીની વાત કરો છો તો સૌથી પહેલાં તો અમે જ્યારે પેપર વર્ક અમારું પતી ગયું બધું, તો અમે વિચાર્યું કે હવે અમારે લોકેશન બધી ફાઇનલ કરવી છે, કે જે લોકેશન પર અમારે શૂટ કરવું છે તે લોકેશન અમે જોઈને ફાઇનલ કરીએ અને પરમિશન લઈને શૂટ કરીએ. તો હું ને બંટી અમે લોકેશન રેકી કરવા ગયા બધી અલગ અલગ, કામરેજ સાઈડ ને ઉધના સાઈડ ને બધી જગ્યા પર અમે બધું ફાઇનલાઇઝ કર્યું કે અમે આ લોકેશન પર શૂટ કરીશું. અમારી લોકેશન ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગયેલી, અને 2 દિવસ પહેલા ખબર પડી કે જે જ્યાં અમે શૂટ કરવાના હતા એ ભાણિયા કોઈ એક્સપાયર થઈ ગયું, તો અમને લોકેશન જે અમને ફાઇનલ કરેલી ત્યાં નહીં મળશે. સો સડનલી બધા જ પ્લાન ચેન્જ થયા, બધી જ લોકેશનો ચેન્જ થઈ, અને અમે જેટલું બી ફિલ્મમાં જે શૂટ કરેલું એ બધી રેન્ડમ પ્લેસ પર શૂટ કર્યું પછી, અને રેન્ડમ જગ્યા પર શૂટ કરી કરીને જે અમારો ટાઈમ જે હતો એ બચાવવા માટે અમારે એક નાઇટ વધારે પડી, ખેંચવી પડી. અને પણ એક વસ્તુ જે કહેવાય ને કે જે થાય સારા માટે થાય, અમે જે વિચાર્યું નથી એવી લોકેશન અમને મળી, અમે એવી જગ્યા પર પહોંચી ગયા કે જે અમને એવું લાગ્યું કે ઓ શિટ આ આવું ખંડેર આવી લોકેશન કે અમને ક્યાંથી મળી ગઈ. તો એ બંટીનો બી એક સારો હેલ્પ છે કે એણે મને સજેસ્ટ કર્યું કે અહીંયા બી છે, અહીંયા બી છે, અહીંયા બી જઈશું, ત્યાં બી જઈશું. તો એક બહુ સારું મને હેલ્પફુલ થયું, કે એક બીજો એક મારો ફ્રેન્ડ છે શાશ્વત કરીને, કે એને મને અમે એને મને હેલ્પ કરી કે ભાઈ આ લોકેશન અહીંયા છે, તમે જોઈ શકો, તમે જોઈ શૂટ કરી શકો છો. હું બંટીને લઈને ગયો, ઘણી જોઈ પહેલાં જ્યારે ફાઇનલ કરી હતી ત્યારે અમે લગભગ 5 કે 6 લોકેશન તો ફાઇનલ કરી હતી, જે અમે જુદું જુદું શૂટ કરવાના હતા. બટ ત્યાર પછી જે અનફોર્ચ્યુનેટ જે ઘટના બની, ત્યાર પછી જે અમે લઈ લીધી જે લોકેશન્સ, 2 લોકેશન્સ હતી, અને 2 લોકેશન્સમાં અમે જુદી જુદી રીતે 5 કે 6, તમને એવું લાગે કે આ ડિફરન્ટ ડિફરન્ટ પ્લેસીસ છે, ડિફરન્ટ ડિફરન્ટ પ્લેસીસ છે તમને એવું લાગે, બટ એક જ જગ્યાએ અમે શૂટ કર્યું છે. આખું શૂટ એક જ જગ્યા પર થયું છે, પણ તમને જોવામાં એવું લાગશે કે ઓહો આ અલગ જગ્યા, અલગ અલગ સિટીઝમાં, અલગ અલગ રોડ્સ પર શૂટ થઈ છે, બહુ સારી રીતે યુટિલાઇઝ કરી છે સરસ. અને બીજી વસ્તુ એ કે જ્યારે ગુજરાતમાં ઘણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ આવે, કે પહેલાં જે હતું ને અત્યારે શું છે કે ઘણા બધો ફરક પડી ગયો છે, અને અત્યારે લોકો ઓળખતા થઈ ગયા છે, તો તમારો આગળનો પ્લાનિંગ શું છે? આગળનો પ્લાનિંગમાં તો એક મેં હમણાં જ એક સાઉથની ફિલ્મ કરી છે, અને ત્યારબાદ હું એક તરીક વેબ સિરીઝ લખી રહ્યો છું જેમાં પ્રણવ જ કેરેક્ટર કરવાનો છે, અને ઇટ્સ વેરી ફની કેરેક્ટર, અને સીઝન 1ના 8 એપિસોડ અમે વિચાર્યા છે, અને ઇટ્સ ગોઈંગ ટુ કમ ઓન યુટ્યુબ. અને એક અમે શોર્ટ ફિલ્મ બનાવેલી, એ શોર્ટ ફિલ્મ બહુ જ ફેમસ થયેલી લીંબુ કરીને હતી, અને એમાં એક કેરેક્ટર હતું, તો એ કેરેક્ટર જ ઉપર અમે હવે એની વેબ સિરીઝ બનાવવાના છે. ને અત્યારે જે ક્રેઝ ચાલી રહ્યું છે વેબ સિરીઝનું, ખાસું ક્રેઝ છે, કરેક્ટ, ઘણા બધા લોકો વેબ સિરીઝ પર જઈ રહ્યા છે. સરસ. હવે આપણે આવીએ આપણા લીડ એક્ટરો પર, બંને જણા પર પાછા એ લોકો સાથે. તમે જ્યારે શૂટ પર હતા, જ્યારે તમે શૂટિંગ વચ્ચે જે ચાલતું હતું, તો ઘણીવાર શું થાય છે કે જ્યારે તમે રોલ પ્લે કરો છો
તો તમને એવું લાગે છે કે યાર આ મારા આખી પર્સનાલિટીનો અલગ છે, જે રીતે તમે શરીર ટૂંકે નો સ્મોકિંગ એવું, તો એવા કયા કયા પ્રોબ્લેમ તમને ફેસ થયા? એક તો સ્મોકિંગ તો છે, પછી પ્રોબ્લેમ્સ એવા કોઈ ફેસ નહીં થયા. ઘણી વાર એક્ટિંગમાં પ્રોબ્લેમ થતા હતા કે લાઈક આવતું નથી, નીકળતું નથી, પણ એ જેટલું બને એટલું કાઢવાની ટ્રાય કરી છે અને ડિરેક્ટરે અને ઓલ્સો પ્રણવ અને એક એક જે મારો ખંડેરવાળો સીન છે ફિલ્મમાં, એમાં એવું હતું કે મારે 6 કલાક સુધી એક જ જગ્યાએ આખું મને બાંધીને બેસાડી દીધું અને કે ઉઠવાનું નથી, બસ અહીંયા જ બેસી રહેવાનું છે. અને ઘણા બધા રિટેક્સ થયેલા એના, એટલે અને રિટેક્સ એટલે સારી રીતે રિટેક્સ થયેલા. એ 6 કલાક તમે કન્ટિન્યુ બેસાડી રાખેલું એમને, એને બાંધી રાખેલા, અમે એને મૂવમેન્ટ કરવા નથી દીધી. મને એ જોતું હતું કે અગર કોઈ વ્યક્તિ બાંધેલું પડી રહે એક બાજુ પર, તો એને જે અનકન્ફિડન્સ ફીલ થાય કે જેનું કમ્ફર્ટ લેવલ ની બહાર જતો રહે, કે અગર એને વોશરૂમ લાગી હશે કે એને જે કમ્ફર્ટ જે ચેરમાં જે તૂટેલી ચેરમાં એને બાંધ્યો છે, તો એમાં જે દોરડાઓની અંદર એને બહાર નીકળવું છે, તો એ ઘટનામાંથી એને બહાર જવા માટે શું પ્રયત્ન કરશે? તે ઓટોમેટિકલી એ કરવા લાગેલો કે મને જે જોતું હતું, એટલે મેં રિયલ ઘટના એને ઉપર અજમાવી કે મેં એને કરીને જોયું કે ભાઈ તું આ એ માહોલમાં એને ઘુસાડીશ તો એને ખબર પડશે કે અચ્છા આ વસ્તુ આવી રીતે થશે. એટલે જે તમે નેચરલ જે કમ્પ્લીટ લેવા માંગતા હતા કે મને એકદમ એક્ઝેક્ટલી જે જોઈએ તે જ જોઈએ છે, ભલે 6 કલાક ને 8 કલાક તમને બેસાડી રહ્યા. કરેક્ટ. તમને પછી છેલ્લે અચ્છા પછી એક છેલ્લો એક સીન છે જેમાં હું મરી જાઉં છું, એક એવો સીન છે, સોરી હું રિવીલ કરું છું, પણ અને એકચ્યુઅલી નેચરલી હું સૂઈ ગયેલો, એટલે સોરી મૂવીમાં કંઈ નહીં થયું, એમ મરી ગયો એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે સૂઈ ગયો, એમ સૂઈ ગયેલો, એમ ગુજરાતીમાં મરી ગયો અને સૂઈ ગયો કહેવાય, થાકી ગયેલો 5-6 કલાક પછી હવે છેલ્લે મેં કીધું હવે હું સ્ટ્રેસ લો, એમાં એ લોકોએ બહુ સારું શૂટ કર્યું છે. અરે વાહ, મતલબ એ પણ તમે નેચરલ જ લઈ લીધું. હા, કારણ કે એક જે એક ડાઈટ સીન મને બી જોતો હતો, તે એના બી અમે શોટ લઈ લીધા કે ભાઈ અગર માણસ ઊંઘી જાય ત્યારે બી આંખો બંધ થઈ જાય છે, અને એમ બી આંખો બંધ થઈ જાય ઉપર જતો ત્યારે બી આંખો બંધ થતી રહે છે, તો અમે એ રીતથી જ યુઝ કરી લીધું કે ભાઈ એને કઈને રેસ્ટ મળે છે ત્યાં સુધી બી આપણે શૂટ કર. તમે જનરલી નકલી સૂતા હોય તો તમારી આઈઝ થોડી થોડી મંબલ થતી હોય છે, બટ નેચરલી કોઈ માણસ ઊંઘી જાય તો સિમ્પલી એવું લાગે કે મરી ગયો છે, સો એ અમને મરી ગયો. તમારે જો એમને ફીસ પે કરી હોય તો સમજી લઉં, તમારે એમને કંઈ આપવું છે, ચેક આપ્યો હોય તમે, તો તમને આ સુવાના પૈસા મળશે કે નહીં મળશે, થોડું કન્ફ્યુઝન છે. જ્યારે તમે આ સુતેલા હતા ને શૂટ કર્યું ત્યારે એ ટાઈમના રૂપિયા આપશો તમે એમને? મળે જ મળે જ, કારણ કે સુવું પણ એક એક્ટિંગ છે. સારી સાચી વાત, જો મને કંઈ બોલવા જ નથી દીધા તો સુતા પછી મસ્તી બી બહુ કરી છે. તમારી સાથે એવું કંઈ થયું? જયારે તમને ખરેખર થયું યાર બસ કર અપની બહુ તો ગયા, થાકી તો જવાય શૂટિંગ ના ટાઈમ પર, બટ વી હેડ બ્રેક્સ, વી મારી નાખે છે તે લાકડી વાળા શોટ માં એને હિટ કરતી હોય છે માથામાં, તો મારવાના સીન માટે અમે લગભગ 2.5 કલાક માટે એનું શૂટ કરેલું, કારણ કે હું ને એ જ કે છે તો વધારે કેમ આવું છે, બિકોઝ મને એને મારવાનું હતું, એક આવો એટલે મોટો દાંડો હતો, રિયલ દાંડો હતો, અને એ દાંડાથી મને એને મારવાનું હતું, એન્ડ ઇટ વોઝ સો ડિફિકલ્ટ બિકોઝ એને રિયલમાં લાગી જતો તો માથામાં ડેન્ટ પડી જતો, અને મને બહુ ગભરામણ થતી હતી. એટલે તમારા ફિઝિક્સ પર એટલો વિશ્વાસ છે કે ડેન્ટ થઈ જશે કે એમની પર વિશ્વાસ નથી? નહી, મને મારા પર વિશ્વાસ નહી હતો કે હું મારી એટલે જોરથી વાગશે છે, વાગે ને એ મને કઈ મારતું આવી રીતે કરીને મારતું એ બી મને કે માર, તો મારાથી તો નહી થાય, પ્લસ એટલા કલાકથી એને બાંધેલો રાખેલો, બિચારાના ફેસ પર બી બધું મેકઅપ કરી ગંદુ અને પછી એમ કે હવે તું એને માર તો નહીં મારે.
પછી તો બ્રુગેશ કેસે શું કર્યું તો કેવી રીતે તમે આ સીન ને શૂટ કર્યો ત્યાર પછી અમે લાઈક નતો થતો તો અમે ફાઇનલી ચીટ કર્યું થોડું કેમ એ તો થાય લઈને અમે ચીટ કર્યું અમે એક શેડો નો શોટ લીધો કે જેમાં ચેરમાં અમન બેસેલો છે અને તાહિરા ઊભી છે અને દંડો હિટ કરે છે એટલે શેડોમાં એવું દેખાય છે કે એને માર્યો અને હિટમાંથી બ્લડ આમ પડ્યું તો એ શોટ માટે એ સેમ શોટ એમાં બી એને ફેરવા માટે જે સ્પીડમાં અને જે મુવમેન્ટમાંથી જે નજદીકમાંથી કાઢવાનું તેનાથી બી નહોતું થતું તો એ સીનની અંદર કોણે કરેલું એ સીનમાં અમે મારો જે બીજો સિનેમેટોગ્રાફર હતો ભૌમિક એને અમે જે આપણી બાથરૂમ કેપ આવે બાથરૂમ કેપ પહેરાવી જેનાથી એવું લાગે કે શેડોમાં થોડું પાછળ અને એને હાથમાં દંડો આપ્યો અને એ રીતના અમે ચીટ કરીને શૂટ કર્યું હતું બટ તમે જ્યારે જોશો તો તમને ખબર નહીં પડે કે આ એકચ્યુઅલી બોય છે કે ચીટ એ જ ક્રિએટિવિટી છે આજે તમને જે ઘણી બધી વસ્તુ તમે શેર કરી રહ્યા છો તો એ બધી ક્રિએટિવિટી જ છે પણ તમારે એકવાર ટ્રાય તો કરવી જોઈતી હતી મારવાની ટ્રાય તો મેં બહુ કરી એને લાગી ભી ગયું એકવાર એટલે તો મને ડર લાગતો હતો કે આને રીઅલી લાગી જશે સરસ પેલા એક્ટ્રેસ એવા જોયા કે એમને ડર લાગે છે કે લાગે ઘણી વાર એવું થાય છે કે જ્યારે તમે શૂટ કરો છો ત્યારે ભીખ લાગે તમારે આખી નાઇટમાં જ શૂટ થયા છે કરેક્ટ તો ઘણી વાર હોરર ટાઈમ હોય કે 12 વાગે 1 વાગે પછી એવું બધું એવું કંઈ થયેલું ના આદિશ દેશપાંડે અને ત્યાર પછી રેકોર્ડિંગ ટીમ બી હતી અને તે હિસાબથી એટલે શું કેવાય કે ઓન ફિલ્ડ ઉપર એવો કોઈ માહોલ હતો નહીં કે જેનાથી એવું કંઈ બીજું બીક લાગે પણ એ લોકોને કેરેક્ટરમાં લઈ જવા માટે મારે બીજા બહુ બધા અખતરા કરવા પડતા હતા સિરિયસલી કરવા જ પડશે ને કેમ કે જો તમે આટલું બધું ક્રિએટિવિટી કરી શકો છો છોકરાથી મરાવી શકો છો તો બીજું બધું પણ કર્યું હશે તો આવું કોઈ એક સીન કે જેમાં કે તમને ખરેખર બહુ મુશ્કેલ તમારું ફેવરેટ સીન કે જેમાં તમને લાગ્યું કે આ તો મને જોઈએ જ છે અને એમાં વધારે મુશ્કેલ થતી હતી એવું કોઈ સીન મારા પર્સપેક્ટિવથી કે એક ટ્વિસ્ટ થયો છે ટ્વિસ્ટમાં એવો શોટ છે કે છોકરીની પાછળ અરે મતલબ અમન તાહિરાની પાછળ ફોલો કરે છે અને એક હદ સુધી એકબીજાની સાથે ફોલો કરી રહ્યા હોય છે તાહિરા બેનાથી દૂર જવા માટે ગલીખુચીમાંથી ભાગી રહી હોય છે અને એક જગ્યા પર આવીને અમનને દેખાતી જ નથી તો એ મને એવી પરફેક્ટ લોકેશન કારણ કે મેં જેમ તમને બતાવ્યું કે મને લોકેશન અમે રેન્ડમલી બધી જગ્યા પર શૂટ કરતા તો એ લોકેશન મને એવી એક્ઝેક્ટ મળી નથી તો પછી અમે એમાં બી ચીટ કર્યું કે અમે એક વોલ હતી એ વોલ ઉપર અમે કેમેરા એવી રીતે ફિટ કર્યો કે એવું લાગે કે આ બહુ જ મોટી વોલ છે અને આ બાજુ એક અલગ વોલ છે અને આ બાજુ એક અલગ વોલ છે તે તાહિરા આ બાજુથી ગોર ફરીને અંદર જતી રહે છે અમન એની પાછળ ગોર ફરીને અંદર જાય છે તાહિરા દેખાતી નથી અને જ્યારે તરત જ તાહિરા અરે સોરી અમન પાછળ ફરે છે તો એક બીજી ઘટના ઘટી જાય છે ઓકે સસ્પેન્સ એ છે એ મને ખબર કે તમે લોકો નહીં કહેશો કેમ કે થોડુંક તો તમે રાખશો ચલો આપણે વાત કરીએ પ્રણવ સાથે આ જે બે કેરેક્ટર છે એ તો તમે સજેસ્ટ કર્યા છે આના સિવાય ના બીજા કેરેક્ટર આના સિવાય એક ભાવિન પાટીલ કરીને અમારી ટીમમાં હતા એ અમારી સાથે પહેલેથી એક પ્રોડક્શન બાજુ અને થોડું અમને સજેશન લેવલ પર અમારી સાથે સારી રીતના હતા બટ અમે લાસ્ટ એક જણને ફાઇનલ કર્યો હતો ઓન ડે એનું કંઈક પ્રોબ્લેમ આવ્યો અને એ ભાઈ નહીં આવ્યા તો એના પછી જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આપણામાંથી કોણ કરશે એનો એક સવાલ આવ્યો ઓફકોર્સ બંટી નહીં કરે બ્રુગેશ નહીં કરે બિકોઝ એ લોકો એટલી આખું વસ્તુ જોવાની હોય હું એ ટાઈમ પર મારો લુક આવો નહીં હતો કે હું એ કેરેક્ટર કરી શકું તો અમારી પાસે એક ભાવિનભાઈ કરીને હતા જેમણે થિયેટર બી કર્યું છે અને થોડું બેક સ્ટેજને બધું ખ્યાલ હતું તો અમે ભાવિનભાઈને ત્યાં જ કીધું કે આના પછી એક કેરેક્ટર છે તમારે કરવાનું છે એમને ખબર અને એમને એમની પાસે કોઈક પ્રિપેરેશન કશું જ નહીં એમને મેકઅપ પણ નહીં એમને કોસ્ચ્યુમ પણ કંઈ નહીં એ જે પહેરીને આવ્યા હતા અમારી સાથે ત્યાં થોડા હેલ્પ મને એકદમ પરફેક્ટ રહ્યા એ છેલ્લે જ્યારે તમે ક્યારેક તમે ફિલ્મ જોશો તો તમને મજા આવશે કે જે આખી સ્ટોરી જાય છે અને એન્ડ પાછી કોઈક વસ્તુ સ્ટાર્ટ થાય છે ત્યારનો એમનો બી લુક અને તાહિરાનો પાછો એવો કંઈક લુક એ બંનેની વસ્તુ એવી છે કે તમે રિયલી ફિલ્મ જોશો તો એવું થશે ઓ શિટ
અભી યે ભી ગયા તો કારણ કે એ મ્યુઝિક ની ટ્રીટમેન્ટ એવી છે મ્યુઝિક પરથી હું કહી શકું કે આનું મ્યુઝિક મેહુલ સુરતી આપ્યું છે કે જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે જેમને વિટામિન સી પાસપોર્ટ કેવી રીતે જઈશ આ બધી ફિલ્મો કરી છે એટલે એમને મેં ફિલ્મમાં જે જ્યારે ભાવિનભાઈની જ્યારે એન્ટ્રી થાય છે તો મને એ કેરેક્ટર અમન કરતાં બી વધારે ડેન્જરસ બતાવું હતું તો એ વખતે જ્યારે એમનો જે ફિલ્મ અને લુક અને જે કેમેરા નામે જે શોટ લીધા છે એના પરથી એવું લાગે છે ઓહો આ માણસ બહુ વધારે ભયાનક છે પરફેક્ટ એટલે તમને જે જોતો હતું તે મળી ગયું તમારા ટીમમાંથી જ બધા મળી ગયા એટલે તમને આવું ખ્યાલ હતો પહેલેથી કે ભાઈ મારા ટીમમાં મળી જશે કે બહારથી બધા આર્ટિસ્ટો લાવવા પડશે એક વસ્તુ છે કે જ્યારે એક ફિલ્મ તમે બનાવવા આગળ નીકળો તો એક્સપેરિમેન્ટલ અને લો બજેટ ઇશ્યુઝ જ્યારે અમે લોકો યંગસ્ટર્સ છે અને એક ટીમ બનીને કામ કરતા હોય ત્યારે બે વસ્તુ બહુ જ નડતી હોય એટલે બધાને નડતી હોય એક તો બજેટ પ્રોબ્લેમ હોય અને બીજું અમારે એક્સપેરિમેન્ટલ કરવાનું હોય રાઈટ તો ટેકનિક્સ વી ટેકનિક્સ હાઈ ટેકનિક્સ નહીં હોય એટલે જે છે એમાં ચલાવી લો અને સારું કાઢો આ વસ્તુથી આ લઈને ચાલતા હોય કે ચલો તમે આટલું સારું કાઢ્યું કે ફિલ્મ ફેસ્ટિવલમાં તમારી નોમિનેટ થઈ એ જ વસ્તુ છે કે જ્યારે એ વખતે શૂટ કરેલું હતું જ્યારે અમને બી નથી ખબર કે આ ફિલ્મ ફેસ્ટિવલમાં જશે ને આટલું બધું સુધી અચીવમેન્ટ આવશે અમારું અમે એકદમ નોર્મલી એટલે દિલથી અમે કરતા હતા કારણ કે અમે એટલા એન્થ્યુ હતા આ પ્રોજેક્ટ માટે ને એટલા રસપ્રદ બધા જ પીરિયડમાં પેપર વર્ક કરેલું ત્યારે બી શૂટિંગ કરતા હતા ત્યારે બી અને જ્યારે મ્યુઝિક ચાલતું હતું ડબિંગ ને બધું ચાલતું હતું ત્યારે બી અને ફિલ્મને મોકલી ત્યારે અમે એક એવું હતું કે ચલો કંઈક જોઈએ તો ખરી કે શું થશે આપણને તો ખબર પડશે કે અમારું લેવલ ક્યાં છે અમે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ આ બધાની વચ્ચે અને ફોર્ચ્યુનેટલી ત્રણ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ છે કે તમે કહેશો લોસ એન્જલસ સિનેફેસ્ટ કરીને હોલિવૂડ નગરીમાં ફિલ્મ ફેસ્ટિવલ થાય છે એમાં સિલેક્ટ ઓફિશિયલી સિલેક્શન થયું છે ત્યાર પછી કેરેબિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એન્ડ માર્કેટમાં ઓફિશિયલી એઝ અ સિનેમેટોગ્રાફી સિનેમેટોગ્રાફીમાં નોમિનેશન થયું છે બેસ્ટ સિનેમેટોગ્રાફીમાં નોમિનેશન થયું છે અને એકેડેમી એવોર્ડ્સ ક્વોલિફાઈડ ફિલ્મ ફેસ્ટિવલ બરમુડા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બી ઓફિશિયલી સિલેક્શન થયું છે કે જેમાં નોમિનેશનમાં તાયરા અને અમનનું નામ બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસમાં આવ્યું છે એટલે આવી રીતથી અમને બી આવો ટોટલી અમે ક્લ્યુલેસ હતા કે આવી યુટ્યુબ પર પણ મૂકી દીધી હતી એ શાયદ કોઈને બહુ બધા લોકોએ જોયા છે અથવા કોઈક લોકોને હવે નહીં ખબર હશે તો એ ફિલ્મ અમે લોકોએ બનાવીને યુટ્યુબ પર મૂકી દીધી એન્ડ અમારી આખી ટીમ એટલે એની અંદર તમે મ્યુઝિક માટે શ્રી મેહુલ સુરતી સર જો બહુ અચ્છા મ્યુઝિક કરતા અમને અને હું તમને એક વાત કહેવા માંગુ મેહુલ સુરતી સર વગર એટલે મેહુલ સુરતી હેલ્પ વગર આ જે સપોર્ટ વગર એમનો એની મેહુલ સુરતી ફિલ્મ ડિવિઝન અને સોંગ બોય સ્ટુડિયો વગર આ પોસિબલ નહીં થઈ શકતે સિનેમેટોગ્રાફી બહુ સારી છે ડિરેક્શન બહુ સારું છે તો અમે વિચાર્યું કે લોકો જ આટલું એપ્રિશિએશન કરે છે તો આપણે કંઈ કરવું જોઈએ તો આને આગળ આપણે મોકલીએ કેસે ફિલ્મ ફેસ્ટિવલમાં રાઈટ આનું જે ટાઇટલ તમે આપ્યું છે સ્ટ્રેન્જર ઓન ધ બસ કરેક્ટ તો એ ટાઇટલ તમારું જે કોન્સેપ્ટ છે એને લઈને ચાલી રહ્યું છે પણ ઘણા બધા ઇન્સિડેન્ટ એવા થઈ રહ્યા છે ઘણા બધા આપણે જોઈ રહ્યા છે કે રેપ કેસ છે જેવું કે દિલ્હીમાં પેલું થયેલું એ પ્રમાણે છે તો લોકોનું જોવાનું જે છે એ જ્યારે સ્ટાર્ટ કરે જોવા માટે તો જે ટાઇટલ તમે આપ્યું છે તો લોકોની સાયકોલોજી તો એ જ હશે તો શું એના લાગતા જ સબ્જેક્ટ છે સી મને એકચ્યુઅલી નામ મને તાહેરાએ સજેસ્ટ કરેલું કે હું નામ અમે ફિલ્મ શૂટ કરતા હતા ત્યાર સુધી અમે નામ નક્કી નહોતું કર્યું ઓકે શું રાખવું એડિટ થઈ ગઈ બધું થઈ ગઈ ત્યાર સુધી અમે એટલું ફાઇનલ નહોતા કે અમે નામ શું રાખીશું પછી અમે બેસા અને નામ વિચાર્યું કે જે સ્ટોરી છે જે કેરેક્ટર જે બધા થઈ રહી છે આખી ઘટના ફિલ્મમાં જે થઈ રહી છે એ પ્રમાણે કહીએ તો કે એક જ એવા શબ્દોમાં આવી જાય કે ધ સ્ટ્રેન્જર ઓન ધ બસ એવી અજાણી વ્યક્તિ કે જે આખી ફિલ્મમાં આખી ઘટનામાં કનેક્ટેડ હોય એધર એ છોકરી પણ હોઈ શકે છોકરો પણ હોઈ શકે બીકોઝ આજે જનરલી માઇન્ડસેટ લોકોના કેવા છે કે
જે ખરાબ વસ્તુઓ કરે છે, જે નેગેટિવ છે, એ બધું છોકરાઓ કરે છે. રાઈટ. બટ એ મતલબ સ્ટ્રેન્જરનો મતલબ અમારે જે મૂવીમાં સ્ટ્રેન્જર મતલબ છે. આજે તમે પોલીસ સ્ટેશનમાં જશો કે રેલવે સ્ટેશન પર જશો કે બસ સ્ટેશન પર જશો, તમારી આજુબાજુમાંથી હજારો લોકો પસાર થતા હોય, તમે કોઈને નથી ઓળખતા. રાઈટ. પણ એવી વ્યક્તિમાંથી કોઈ જેવો એક શું કહેવાય કે ખતરનાક વ્યક્તિ હોઈ શકે છે, કોઈક સોફ્ટ વ્યક્તિ બી હોઈ શકે છે, કે તમારી આજુબાજુમાંથી કોઈક ખૂની બી હોઈ શકે, કોઈ ટેરરિસ્ટ બી હોઈ શકે છે. એટલે આપણને ખ્યાલ જ નહીં હતો કે આપણે બાજુમાં કોણ બેસેલું છે, ક્યાં કોણ જઈ રહ્યું છે. તો એ બધા સબ્જેક્ટ પર તમે આર લીધેલું છે. બટ ઓબ્વિયસલી સારી વસ્તુ એ બી છે કે દરેક જગ્યા પર હવે છોકરાની સાથે છોકરીને એક ઇક્વલ લેવલ પર મૂકે છે. તો અમે આ ફિલ્મમાં અમે પણ એક ઇક્વલ લેવલ પર મૂકે છે કે જેટલું છોકરાઓ કરી શકે છે, મારી શકે છે કંઈ પણ. બટ એવું નથી હોતું કે છોકરીઓ કશું એવું કરતી નથી. આજકાલ છોકરીઓ પણ એક્સપર્ટ છે, એક્સપર્ટ છે. આવું નહીં કહેવાય તમારે, કેમેરો ઓન છે. બટ ઓબ્વિયસલી નહીં. બટ આ બધું તમારી બાજુમાં જ. નેગેટિવ હોય શકે છે, સાયકો હોય શકે છે. અને જયારે બોયઝ હોય તો ઘણી વાર એવું થાય છે કે સાયકો પણ હોય શકે, નેગેટિવ પણ હોય ને પોઝિટિવ પણ. એટલે કોઈ તમે જેમ કીધું એ પ્રમાણે કે જેન્ડર થી એ વસ્તુ નથી થતી, એ તો માઇન્ડ સેટ હોય છે બધાના અલગ અલગ. આજે કોઈને તમે જજ ના કરી શકો. રાઈટ, નહીં કરી શકતા. કોઈ સારો માણસ લાઈક પેલી જે કહેવત છે કે શાંત પાણી ઊંડા, અમેજ બતાયું છે. તમે વારંવાર હાથ એમની તરફ કેમ કરો છો? લાઈક શાંત પાણી ઊંડા જો પાછો કેરેક્ટર, એમનું કેરેક્ટર હોય, અમારી બધા કેરેક્ટર હોય. રાઈટ. ફિલ્મમાં એમનું કેરેક્ટર એવું છે કે જે એમનું આખા ફિલ્મમાં કોઈ જ ડાયલોગ્સ નથી. મેં સાંભળ્યું એકદમ સાયલેન્ટ મૂવી છે, ટોટલ સાયલેન્ટ ફિલ્મ છે. કે તમને આજુબાજુના એન્વાયરમેન્ટ તમને સંભળાશે, કે તમે બસમાં જતો હશે ત્યારે શું એક તમે સાઉન્ડ આવશે, તમે રોડ વચ્ચે ત્યારે એ ચાલતા હશે ત્યારે શું, અડધી રાત્રે તમે એકલા હશો ત્યારે શું, આજુબાજુના એન્વાયરમેન્ટમાં શું સાઉન્ડ હશે. તો નેચરલ સાઉન્ડથી અને શૂટ અમે મેહુલભાઈએ બહુ જ આમાં હેલ્પ કરી છે કે જે નેચરલી જે અમને જે જોતું હતું એમને એમને મને કાઢી આપ્યું. તો ડાયલોગ વગર એક હાવભાવથી એક આખી સ્ટોરી અમે બહાર લાવ્યા છે. એક અલગ જ એક્સપેરિમેન્ટલ અમે કર્યો અને એ જ મને એવું લાગે છે કે જે ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું કદાચ એક રીઝન છે. રાઈટ. નહીં, અને ડાયલોગ તમે આખી સ્ટોરી પ્રેઝન્ટ કરો, મતલબ ઇટ્સ અ હાર્ડ થિંગ. એક્સપ્રેશન એક્સપ્રેશન થી જે તમે આપો છો, એક્સપ્રેશન, મ્યુઝિક, ડાયલોગ, કેમેરા, તમારા પાસે હજી કંઈ કરવાને છે, તમારે ખાલી એક્સપ્રેશન જ આપવાનું હોય તો એ થોડું ચાલે. ના, ખૂબ જ ટફ છે આ વસ્તુ. ફિમેલ જ્યારે આપણે વિચારી રહ્યા છે અને બધા વાત કરી કે ભાઈ હા ફિમેલ સેફ નથી, આવા બધા કોન્ટ્રોવર્સી પણ થાય છે ઘણી વાર ઘણી જગ્યા પર. તો તમે કંઈ આ મૂવીમાં એવું કંઈ કોન્સેપ્ટ છે કે ભાઈ હા તમે કહેવા માગો છો, કે મેસેજ આપવા માગો છો કે આવી રીતે ભાઈ ફિમેલ પણ સ્ટ્રોંગ બની શકે છે? નહીં, બટ આ મૂવીમાં એવો એવા મેસેજના બદલે તમે કયા પરસેપ્શનથી જોવું છો એ ઇમ્પોર્ટન્ટ છે. આ મૂવીમાં કમ્પ્લીટ પરસેપ્શન જ છે, તમારું માઇન્ડ ક્યાં પહેલાં દોડે છે. રાઈટ. તે તો મેસેજ બેઝિકલી એ જ છે કે તમે જેન્ડર પર નહીં જાઓ, તમે પર્સનાલિટી જુઓ. રાઈટ. એમ કે કોઈ કોઈ સાયકો બી હોઈ શકે, એ છોકરો બી હોય ને એ છોકરી બી હોય. ચાલો હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે તમારી સાથે એવું કોઈ થયેલો છે? ઘણી વાર થાય ને કે ફિમેલ સાથે એવા ઇન્સિડેન્ટ બન્યા હોય પ્રેક્ટિકલ લાઈફમાં, એવું કંઈ થયું છે તમને લાગ્યું કે હા યાર મેં સેફ નથી અત્યારે ભાગો, એવું કંઈ થયું છે? હા, ઘણી વાર થયું છે. એક કોઈ એકદમ, કેમ કે અમારા જે દર્શક મિત્રો છે ઘણી બધી ફિમેલ્સ પણ તમને જોઈ રહી છે તો અલર્ટ રહે આ બધી વસ્તુથી. હું બોમ્બેમાં હતી અને હું ત્યાં રહેતી હતી બહુ પહેલાં. તો ત્યાં આગળ મારે સ્કૂલ જવાનું હોય ને તો સ્કૂલ અને ટ્યુશન એ બંનેની વચ્ચે મારું ઘર આવે. સ્કૂલથી ટ્યુશન જવાનું હોય, ટ્યુશનથી ઘરે જવાનું હોય, આ મારો રસ્તો. અને હું મારી ફ્રેન્ડ સાથે જતી અને ત્યારે એકવાર એવો બનાવ બન્યો હતો કે બે મેન હતા, ધે ફોલોડ અસ. અને મને એટલું પ્રોપરલી યાદ નથી બીકોઝ બહુ વર્ષ પહેલાં થયેલું, બટ મને એટલું યાદ છે કે અમને છેડકાની પણ કરી હતી અને અમને એમના સાથે લઈ જવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ઓકે. તો આવા ટાઈમ પર જે તમે અત્યારે તમને યાદ નથી, ઘણા બધા વર્ષો થઈ ગયા, તો અમારી જે બીજી બેબીઓ તમને જોઈ રહી છે, છોકરીઓ ફિમેલ જે જોઈ રહી છે, તો અત્યારે તમે શું કહેશો કે મારે શું કરવું છે આવા ટાઈમ પર? એ તમારે સિચ્યુએશન જજ કરીને ડિસાઇડ કરવું પડે. બધી ટાઈમ પર સિચ્યુએશન ડિફરન્ટ ડિફરન્ટ હોય. મારા ટાઈમ પર તો એવું થયું હતું કે મારે ચાન્સ મળ્યો હતો તો હું ભાગી ગઈ હતી અને આટલું બધું ડેન્જરસ નહીં હતું. ઓકે. ધે વર નોટ લાઈક ગોઈંગ ટુ કિડનેપ મી ઓર રેપ મી ઓર એનીથિંગ. સો આઈ હેડ અ ચાન્સ ટુ રન, સો આઈ રન. ઓકે. ઇફ યુ કેન ફાઇટ ફાઇટ, બટ ડુ નોટ, આઈ વિલ સે ડુ નોટ ફાઇટ વિથ અ રેપિસ્ટ, નેવર ડુ દેટ. કોઈ બી વાર નહીં. ઓકે.
બહુ સિરિયસ નહીં થઈ ગયા તમે લોકો? તમે લોકો મૂવીને લઈને એટલા સિરિયસ કરો છો બધાને. ચાલો હવે આ જે વસ્તુ આપણે વાતો કરી રહ્યા છો, તો કઈ એક કોમેડી વસ્તુ થઈ હશે કે કોમેડી સીન થયો હશે તમારા કે ટીમની વચ્ચે કે ભાઈ બહુ એસા 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 કેન્સલ શૂટ આજે નથી કરવું, આવી રીતે કઈ થયેલું? કેન્સલ શૂટ તો કોઈ વાર નહીં, કેન્સલ તો તમે કરી એકદમ. પણ કોમેડી સીન હું તમને કહું કે જે અમારું એક જે ભૌમિક ભટ્ટ અમે જે કીધું કે જે જોડે નથી કર્યું, પણ કેમેરા ટીમમાં એક એક સીન હતો કે અમારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લોકેશન પર શિફ્ટ થવાનું હતું. તો હું પહોંચી ગયેલો ઓલરેડી અને હું ટોટલી એ જ ઝોનમાં હતો કે ભાઈ ફટાફટ આ બધા લોકેશન લાઇટ્સ કેમેરા અને બધું આ બાજુ આવી જાય, એક્ટર્સ આવી ગયેલા બધી વસ્તુ. તો એ લોકોને મેં કીધું કે તમે લોકો આ બાજુ આવી જાઓ ફટાફટ આપણે શૂટ સ્ટાર્ટ કરીએ. તો અને એને ખબર નહીં શું થયું, તો એ લાઈક બહુ જ લાંબો રોડ છે અહીંયા બીઆરટીએસના ડેપોની અંદર, તો એ ભાઈ અંદર ગોર ગોર એક્ટિવા ફેરવે છે અંદર. ઓકે ચાલો સરસ. આ બધી વસ્તુ આપણે આ જ વસ્તુ આવી થઈ ને એ ફની ઇન્સિડન્સ થી અમને એ જગ્યા પર બહુ હસવા મળેલું. હવે વાત કરીએ આપણે એક જે ઇમ્પોર્ટન્ટ વાત છે, કેમ કે અત્યાર સુધી તમે જે કર્યું તે કર્યું છે, પણ ફ્યુચરમાં તમે શું કરવા માંગો છો? ફ્યુચરમાં તો ફ્યુચરની વાત કરું તો હમણાં જ 4 ઓગસ્ટે મારી ફિલ્મ આવી રહી છે વોટ્સઅપ જિંદગી. ઓકે, એનું ટૂંક સમયમાં તમને ટ્રેલર જોવા મળશે. તમે ડેટ કઈ કીધી? 4 ઓગસ્ટ. તો 4 ઓગસ્ટ તમે જોજો પાછા અમન સાથે કે વોટ્સઅપ જિંદગી. કઈ નવું ટાઇટલ નથી, વોટ્સએપ જિંદગી. યા, અત્યારે ટ્રેન્ડ એ જ ચાલી રહ્યું છે. પણ હું તમને બધાને S24 ન્યૂઝ તરફથી કોંગ્રેચ્યુલેશન ને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે જે આ મૂવી ગઈ છે ફેસ્ટિવલમાં એ હજુ આગળ વધે અને એવી રીતે તમે ગુજરાતનું સુરતનું નામ રોશન કરતા રહો, ઇન્ડિયાનું કરતા રહો, એટલું જ અમે કહીએ છીએ. અને પ્લીઝ દર્શક મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં. અત્યારે યુટ્યુબ પર તમે કહેશો કે અમારા દર્શક મિત્રો ક્યાં જોઈ શકે છે મૂવી? તમે યુટ્યુબ પર અને વિમ્યો પર ધ સ્ટ્રેન્જર ઓન ધ બસ સર્ચ કરીને આ ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો. અને ફિલ્મ થોડા જ ટાઈમમાં યુટ્યુબ પર પાછી અપલોડ કરવામાં આવશે અને તમે આને જોઈ શકશો. તો તમે અત્યારે ટ્રેલર જોવાનું નહીં ભૂલતા, ધ સ્ટ્રેન્જર ઓન ધ બસ કરીને તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ કે તમારી સાથે ખરેખર ખૂબ જ મજા આવી અહીંયા અને તમે તમારા જે અનુભવ એ કર્યા. એવી રીતે તમારી કંઈ મૂવી આવે છે ને અભી, શું આગળનો પ્લાનિંગમાં? નહીં, હું તો બેઝિકલી રાઇટર છું. ઓકે, પણ આ લોકો ફિલ્મ મેકિંગ કરે છે ને, તો એ લોકો અમે લોકો બધા ફ્રેન્ડ્સ જ છે. ઓકે સર. તો એ લોકો મને એ લોકોના સાથે જ પછી એ લોકોની ફિલ્મમાં રાઇટિંગ કરવાનું હોય, સ્ક્રીન પ્લે કરવાનું હોય કે ડિરેક્શન ટીમમાં વર્ક હોય તો પછી એમની જોડે જાય. તો તમે પ્રણવ સાહેબ તમે કાસ્ટિંગમાં છો, તો તમને આજુબાજુ કોઈ સારા એક્ટર દેખાશે ને તો ચાન્સ આપજો, ઘણા બધા એક્ટર છે આજુબાજુ બેસેલા એવા. બેઝિકલી બેઝિકલી એના માટે પર્ટિક્યુલર એટલે અમે લોકો ફ્રેન્ડ્સ દોસ્તી યારીમાં જ કાસ્ટ કરતો છું. બાકી બેઝિકલી હું પણ એક એક્ટર જ છું એટલે નેક્સ્ટ 4 ઓગસ્ટે જેમ અમન સરે કીધું પહેલાં જ કે એક વોટ્સઅપ જિંદગી ફિલ્મ આવી હતી, મેં પણ એક કેરેક્ટર કરી હતો. તો 4 ઓગસ્ટે જોવાનું નહીં ભૂલતા વોટ્સઅપ જિંદગી બહુ જલ્દી. અમારું FB પેજ પણ છે, ઇન્સ્ટાગ્રામ પણ છે, જાઓ લાઈક કરો. ફિલ્મના ડિરેક્ટર છે અમારા, ફિલ્મના હું તમને જણાવવા માગું છું, અમારા ફિલ્મના ડિરેક્ટર છે જે મનોજ લાલવાની, એ રાઇટર અને ડિરેક્ટર બંને છે. એમણે એમનો જરાક પ્રોફાઇલ આપવા માગું છું. એક તમને રાજુ બન ગયા જેન્ટલમેન જોઈએ છે, ફિર ભી દિલ હિન્દુસ્તાની જોઈએ છે જોઈ, તો પછી સલીમ લંગડે પે મત્રો જે જૂની પિક્ચર છે. આ નહીં જોઈ મેં. અચ્છા, નુક્કડ નાટક તો નામ સાંભળ્યું. નુક્કડ સાંભળ્યું. તો એના રાઇટર છે, રાઇટર છે અને એ ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે, તો તમને જોવાની બહુ જ મજા આવશે. કંઈક નવી વસ્તુ છે, કંઈક નવું ટ્રાય કરી છે અમે લાઈફ વિશે વાત કરવાની. તો ઇટ્સ અબાઉટ નોટ વોટ્સએપ, ઇટ્સ અબાઉટ વોટ્સએપ જિંદગી, વોટ્સએપ સ્ટાઇલ ઓર વોટ્સએપ જિંદગી. હા, યસ યસ. એન્ડ સાથે સાથે જેમ ભૃગેશભાઈ કીધું એવી એક સરસ મજાની વેબ સિરીઝ કરવાનો છું બહુ થોડા ટાઈમમાં, અને હું એ વેબ સિરીઝ માટે બહુ જ એક્સાઇટેડ છું. અત્યારે થોડું પ્રિપેર થઈ રહ્યો છું એ કેરેક્ટરમાં જવા માટે. તો એન્ડ વેબ સિરીઝ આવી રહી છે, થોડા ટાઈમની અંદર એક આલ્બમ લોન્ચ થવાનો છે જેની અંદર મેં એક સરસ નાનું કેરેક્ટર કર્યું છે. સો બસ ખૂબ સરસ. અને આવનારા દિવસોમાં હું પણ મૂવી કરી રહ્યો છું અને આ લોકો મને કાસ્ટ કરવાના છે. મેં મારી માર્કેટિંગ કરી લો. તમારું શું? મારી વાત કરું, હું સિનેમેટોગ્રાફર છું અને આવતીકાલે 14 તારીખે અર્બન ગુજરાતી મૂવી ગાંધીની ગોલમાલ એ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં મેં એઝ અ આસિસ્ટન્ટ સિનેમેટોગ્રાફી કરી છે. નામ સાંભળો છો તમે હસરાજ શ્રોફ અને હિરેન કનડિયા, જેમણે 2611 ડિપાર્ટમેન્ટ સરકાર એમના ડીઓપી જે ઓબ્વિયસલી મારા સરપંચ છે
એમની અંડરમાં મેં સિનેમેટોગ્રાફી કરી છે અને એમના ડિરેક્ટર સાયરસ પટેલ છે અને આખી મૂવી અમે ગુજરાતમાં બરોડામાં શૂટ કરી છે જે કાલે રિલીઝ થવા જઈ રહી છે. ચલો કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ બધાઈ તમને આવનારા દિવસોમાં પણ, અને આવી રીતે તમારી જે ટેલેન્ટેડ ટીમ છે એક સાથે રહો, નવા નવા પ્રોજેક્ટ તમે લાવતા રહો, નવા લોકોને ચાન્સ આપતા રહો, નવા લોકોને ચાન્સ આપતા રહો. ભેગા મળીને કરી છે એન્ડ તમે સાંભળ્યું એ પ્રમાણે ઘણા બધા લોકોએ ફિલ્મ પણ કરી છે. અમે લોકો પહેલાં મયાન અમને પહેલે એક જે પણ કહી છે સાચું કહી છે અર્બન ગુજરાતી ફિલ્મ કરી છે એન્ડ દુર્ગેશ અબી સાઉથ એક સાઉથની ફિલ્મ જે સત્યા ફિલ્મ તમે લોકોએ જોઈ હશે તેના જેડી ચક્રવર્તી મારા બહુ જ ફેવરિટ કેરેક્ટર છે એમની સાથે ફિલ્મ કરી રહ્યા છે. તો ઓલરેડી બધા જ વર્કમાં કશે ને કશે જોડાયેલા છે. તો જેમ અમારા આપણા એન્કર સરે કીધું રીતના નીતેશ સરે, તો એમને નેક્સ્ટ ફિલ્મ અમે કાસ્ટ કરશું ડોન્ટ વરી 100% અમે તમારી સાથે રહીશું. તમે પણ કહી રહ્યા છો તો અમને અહીંયા બોલાવતા રહેશો, અમે આવતા રહેશું અને તમારી સાથે લાઈવ જોડતા રહેશું. આ હતી ટીમ આપણી સાથે, સ્ટ્રેન્જર ઓન ધ બસની ટીમ આપણી સાથે જોડાયેલી હતી અને એ લોકોના જે અનુભવ હતા, એ લોકોને જે પ્રોબ્લેમ આવેલા આપણી સાથે શેર કર્યા. પણ સૌથી ખાસ વસ્તુ એ છે કે આટલું ટેલેન્ટેડ ટીમ આપણી સાથે છે અને એ લોકોના જે વિચારો છે, જેવી રીતે પ્રોજેક્ટ લાવી રહ્યા છે માર્કેટમાં, તો ખરેખર આપણા બધાનો એમની સાથે સપોર્ટ છે અને તમે જોવાનું ભૂલતા નહીં. 1 2 3 ધ સ્ટ્રેન્જર ઓન ધ બસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. અમે આવ્યા, ખૂબ ખૂબ આનંદ થયો અહીંયા.